ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે બેઠકોના સમીકરણને લઈને ક્યાંક અસંતોષના સૂર ઉઠવા પામ્યા છે। અગાઉ પ્રસિદ્ધ કરેલ યાદી મુજબ બક્ષી પંચની સીટ ફાળવણી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ। માલપુરના માલજીના પહાડિયા ગ્રામ પંચાયત બેઠક પર ફેરફાર કરવા ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર। માલજીના પહાડિયા બેઠક પરના ગ્રામજનોએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત। બક્ષીપંચ સમાજના લોકોએ સામાન્ય સ્ત્રી બેઠક ફાળવતા વિરોધ નોંધાવ્યો। ગ્રામજનોએ જણાવ્યું કે 1996થી આ બેઠક પર સામાન્ય સીટની જ કરાય છે ફાળવણી। આ વર્ષે કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદીમાં બક્ષીપંચની સીટની ફાળવણી કરવામાં આવી હતી। માલજીના પહાડિયા ગામમાં 60% જેટલી વસ્તી હોવા છતાં અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી આ વર્ષે બક્ષીપંચની સીટની ફાળવણી કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનોએ જણાવ્યું। નમન પંડ્યા, ZSTV, અરવલ્લી। આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે એ દરમિયાન અમારા માલજીના પાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિના પહેલાં અહીં જિલ્લા કચેરીથી જે પ્રસિદ્ધિ બહાર પાડવામાં આવી હતી એમાં માલજીના પાડિયામાં બક્ષીપંચની સીટ આવેલી હતી। પણ બે દિવસ પહેલાં જે પ્રસિદ્ધિ બહાર પાડવામાં આવી છે એમાં સામાન્ય સ્ત્રીની સીટ જાહેર કરી છે। મારું એ જ કહેવું છે કે આટલા વર્ષોથી 1956થી 1996 સુધી આ દિન સુધી અમારી માલજીના પાડિયાની પંચાયતમાં બક્ષીપંચની સીટ આવેલ નથી તો અમારા સમાજે 60% વસ્તી ધરાવતો મારો સમાજ છે, મારા સમાજે શું એવી ભૂલ કરી છે કે અમારી વારંવાર અવગણના કરવામાં આવે છે। આવેલી સીટ પાછી ફરી બદલાવી અંદર અમુક અધિકારીઓની મિલીભગતના કારણે આ લોકોએ અમારી સીટ બદલી।